हेलो फ्रेंड्स, वेलकम टू द इंग्लिश बाय सीएएस। टुडे वी विल लर्न यूनिट नंबर 3, रीड नंबर 1। द टाइटल ऑफ द लेसन इज फीमेल फॉर फॉरेस्ट्री, इट मीन्स वन संवर्धन प्रति महिलाओं। आ लेसन में मित्रों वृक्षों बचाओ झुंबेश में સ્ત્રીઓના જે યોગદાન વિશે વાત કરવામાં આવી છે। પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે, આપણે જાણીએ છીએ મિત્રો। વૃક્ષોના લાભ એ સર્વ પ્રકારે છે, છતાંય અત્યારે વૃક્ષોનું છેદન અટકતું નથી। આ ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા જે સત્યાગ્રહ શરૂ કરાયો અને તેને કચડવા માગતા ક્રૂર શાસનને અનેક લોકોના જીવ લીધા। વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો વૃક્ષને બાથ ભીડી ઊભા રહી જતા તેમને ચીપકો આંદોલન નામ અપાયું। હવે આ વિશે આપણે આ પાઠમાં માહિતી મિત્રો લઈશું। સિન્સ ટાઈમ બિગન એટલે યુગે યુગથી, જ્યારથી ઘણા લાંબા સમય વર્ષોથી, ધ નેચરલ બ્રોડ લેવર ફોરેસ્ટ ઓફ હિમાલય, હિમાલયના જંગલો કે જે પહોળા પાંદડા ધરાવતા જંગલો હિમાલયઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ। એટલે આ જે જંગલો જે છે હિમાલયના, એ જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે। અ સિગ્નિફિકન્ટ એટલે ખૂબ જ મહત્ત્વનું, ઇનફેક્ટ હકીકતમાં, ઇનફેક્ટનો મતલબ થાય હકીકતમાં। ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી એટલે અર્થતંત્ર, ઇકોનોમીનો મતલબ થાય અર્થતંત્ર, ઓફ ધ હિલ વિલેજ। અને હકીકતમાં આ જે જંગલો છે એ પર્વતીય જે ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે। શું છે મિત્રો? અર્થવ્યવસ્થાનો આખો પાયો છે। ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, આ જે લીલા લીલા પાંદડા જે છે બધા હકીકતમાં જે ઘાસ છે। ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, કે જે આ ઘાસ આ પ્રાણીઓ માટે જે સૂકો ઘાસચારો પૂરો પાડે છે। હુઝ ડંગ્સ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, ક્રોપલેન્ડ એટલે કે જે આપણે ખેડાઉ જમીન હોય, જે અનાજ ઉગતું હોય એને ક્રોપલેન્ડ શબ્દ વપરાય છે। અને ડંગ, ડીયુએનજી ડંગ એટલે મળમૂત્ર, જે પ્રાણીઓનું છાણ કે જે ફર્ટિલાઇઝર ખાતર તરીકે જે ઉપયોગમાં જમીનોમાં પ્રાણીઓનું જે છાણ છે એ ખાતર તરીકે વપરાય છે। એની જે આ સૂકી ડાળીઓ છે, મીન્સ કે ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, ટ્વિંગ્સ ડ્રાય એટલે સૂકી, ટ્વિંગ્સ એટલે ડાળીઓ અને બ્રાન્ચીસ એટલે પણ શાખાઓ ડાળીઓ, આર ધ ઓનલી સોર્સ એટલે સ્ત્રોત ઓફ ડોમેસ્ટિક, આ સૂકી ડાળીઓ અને લાકડા એ ઘરના રસોઈના બળતણ તરીકે, ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ્સ મીન્સ કે અહીંયા બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે। ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન એટલે વપરાશ। તો આ જે જંગલો છે એ સ્થાનિક લોકોના વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફ્રૂટ્સ એટલે ફળો આપે છે, ખાદ્ય સૂકા મેવા, એડિબલ નટ્સ એટલે ખાદ્ય જે સૂકા મેવા આપે છે, ફાઈબર એટલે રેસાઓ, અને આ જે હર્બ્સ એટલે ઔષધિઓ પૂરી પાડે છે આપણને। ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ ધેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન। શું કહે છે કે એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે દર વર્ષે ચોમાસા દરમિયાન જે જોરદાર પડતો વરસાદ, સિઝનલ રેઇનફોલ, જોરદાર પ્રવાળો જે મોસમી વરસાદ,
જે પર્વતીય ઢોળાઓ પર ધોવાણ કરે છે, લેસિસ કરે છે, એટલે મીન્સ કે ધોવાણ કરે છે. તો ધીસ ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ, વાઇટલ એટલે મહત્વનું, અતિ મહત્વનું, VITAL ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. એટલે કે જે આ જે પાણીનો જે પ્રવાહો છે આ જંગલોને અવરોધે છે, એટલે આ સતત જે વહેતા જે ઝરણા અંદર પેદા થાય છે. ક્રિએટ ધ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ એટલે અંદર શું થાય છે, સતત વહેતા ઝરણા પેદા થાય છે, જે કે ઉનાળા દરમિયાન ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, જે ઉનાળા દરમિયાન મહિનાઓ દરમિયાન આ જે પર્વતીય લોકો છે અને એમના જે પ્રાણીઓ છે એના માટે ખૂબ જ અગત્યનું, આર વાઇટલ એટલે અગત્યનું, મહત્વનું બની જાય છે. ફોર મેની યર્સ ઘણા વર્ષોથી, હાઉએવર લાર્જ એરિયા ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. શું થઈ રહ્યું છે કે ઘણા વર્ષોથી આ જંગલોના જે સ્રોત છે ધરાવતા વિસ્તારો નાશ થઈ રહ્યા છે, ડિસ્ટ્રોયડ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ધ ફોરેસ્ટ ઓફ તેરાય ગઢવાલ વેર એક્સપ્લોઇટ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. દાખલા તરીકે જે મેદાન પ્રદેશોમાં રેલવેની જે ઝાડ વિસ્તારવા માટે જે ઇમારતી, જે લાકડું, ટિમ્બર, લાકડું જે પૂરું પાડવા માટે ટેહરી ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા. યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ ધ કલ્ટિવેશન એટલે ખેતી ઓફ ન્યૂ ફૂડ ક્રોપ લાઇક પોટેટોઝ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિનિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. શું કહે છે કે જે યુરોપિયન, જે યુરોપીય જે લોકો હતા એ યુરોપિયન લોકો જે બટાકા જેવા ખાદ્ય પદાર્થોને, પાકોની જે ખેતી કરવા માટે ક્યાં, મસૂરીની અંદર, મસૂરીમાં જે આ યુરોપીય લોકો જે હતા એ બટાટા જેવા નવા ખાદ્ય પદાર્થ પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલો માટે મોટા નિકંદન કરી નાખ્યું. કલ્ટિવેશન ન્યૂ ક્રોપ્સ લાઇક ધ પોટેટોસ લીડિંગ ધ લાર્જ સ્કેલ ઓફ ધ મિક્સ ઓક ફોરેસ્ટ. ઓક ફોરેસ્ટ એટલે એક જાતના મિત્રો આ વૃક્ષ આવે છે ઓકનું, અને એ જંગલોને આ લોકોએ શું કરી નાખ્યા, કાપી નાખ્યા. ધેર વોઝ ક્લિયરલી કન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. શું થયું, કન્ટ્રાડિક્શન થવું એટલે પ્રત્યક્ષ વિરોધ, CONTRADICTION, કન્ટ્રાડિક્શન એટલે પ્રત્યક્ષ વિરોધ. એટલે રાજ્યની જે પૈસા કમાવાની જે જરૂરિયાતો, જે નીડ્સ ઓફ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ અર્ન મની, કે જે રાજ્યને પૈસા કમાવાની જે જરૂરિયાતો, અને જે નીડ્સ ઓફ ધ વિલેજ પીપલ, જે બેઝિક પીપલ્સ, વિલેજ પીપલ્સનું જે મૂળભૂત લોકોની જે જરૂરિયાત વચ્ચે જે સ્પષ્ટપણે શું જોવા મળી, પ્રત્યક્ષ વિરોધ જોવા મળ્યો આ બંને વચ્ચે. ઇન 1930 એટલે 1930માં ધ પીપલ ઓફ તેહરાય ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન સત્યાગ્રહ, જે મુમેન્ટ કોલ સત્યાગ્રહ ફોર્મ ઓફ ધ પીસફુલ રેઝિસ્ટન્સ એટલે અવરોધ, ટુ ઓપટેન એટલે મેળવવું, જસ્ટિસ એટલે ન્યાય, ઇન ઓપોઝિશન એટલે વિરોધમાં, ટુ ધ ઓપ્રેસિવ એટલે જે નુકસાન પહોંચાડેલું એની વિરુદ્ધમાં ફોરેસ્ટ લો. શું કર્યું આ લોકોએ 1930માં, તો 1930માં આ જે જંગલના જે કાયદાના વિરુદ્ધમાં જે ન્યાય મેળવા ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ, એકદમ શાંતિપૂર્ણ વિરોધ નામે એક અસહકારની ચળવળ શરૂ કરી. શું કરી એમણે, અસહકારની ચળવળ, નો કોઓપરેશન મૂવમેન્ટ જે શરૂ કર્યું એને શું કહેવામાં આવે છે, સત્યાગ્રહ. ઇન ધેટ યર એટલે તે વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ એટલે મોટાભાગના લોકો વેર કિલ્ડ ઇન અ તેલરી બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ધ તેહરી ગઢવાલ. શું થયું કે તો એ વર્ષમાં જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિ સામે જ્યારે વિરોધ કર્યો ત્યારે એ વિરોધાભાસમાં ટેહરી ગઢવાલના રાજ્યના સશસ્ત્રદળ જે ફોર્સ કિંગડમ તેહરી ગઢવાલ વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી,
અને આની અંદર સશસ્ત્ર દળોમાં દ્વારા જે ઘણી મોટી સંખ્યામાં લોકોને શું કરી નાખવામાં આવ્યા, વેર કિલ્ડ, મારી નાખવામાં આવ્યા. આ જે યુદ્ધ થયું, જે લોકો એમને જે જંગલો બચાવવા માટે જે એમને વિરોધાભાસ કરી, તો એની અંદર આ જે રાજ્યના જે સશસ્ત્ર દળો દ્વારા એમ ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર, અહીંયા ચિત્ર દેખાય છે તમને મિત્ર, નીચે પાઠમાં એ ચિત્રમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે શું કરી રહ્યા છે લોકો, પોતે વૃક્ષોને બચાવવા માટે પોતે ભેટી રહ્યા છે. લુક એટ ધ પિક્ચર, તમે આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ, તમને શું ધ્યાનમાં આવે છે? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ, એટલે ભેટવું ધ ટ્રીઝ. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષને બાથ ભીડીને ઉભેલા છે. ધ ટુ મેન, એટલે બે પુરુષો, આર વિથ શો, શો SAW શો એટલે કરવત, ઇન ધેર હેન્ડ્સ, એમના હાથમાં કરવત છે. ધે વોન્ટ ટુ કટ, વોન્ટ એટલે ઈચ્છે છે, ટુ કટ ડાઉન, કાપવા માટે, ધ ફોરેસ્ટ, શું કરવા માગે છે, ઝાડ કાપવા માગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પણ લોકો તેમને શું કરી રહ્યા છે, પ્રોટેક્ટ કરી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે. ધે ડુ નોટ એલાઉ ધેમ ટુ ડૂ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ. આ લોકો જે લોકો કરવા માગે છે એ રીતે વૃક્ષોને નુકસાન પહોંચવાડવા નથી માગતા, અને ખૂબ જ ઇમોશનલ એટલે ભાવાત્મક રીતે જોડાયેલા ગયા છે વૃક્ષોને પ્રેમ કરીને. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ, અને આ શું હતું મિત્રો, ચિપકો ચળવળ હતી, ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવાનો માટે ચિપકો મુવમેન્ટ. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો આ જે ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા, કોને બચાવ્યા, સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી, ચિપકો મીન્સ હગ અ ટ્રીસ, વૃક્ષને ભેટવું, મુવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ રાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ. જો મિત્રો, આજે સત્યાગ્રહની જે ચળવળ હતી, જે ચિપકો મુવમેન્ટ, એ ચિપકો મુવમેન્ટથી સત્યા સ્વતંત્ર બાદ આ ચિપકો ચળવળ જન્મી, અને જેમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા, વાસ્તવમાં તેમના શરીરને વૃક્ષોની આસપાસ, બોડીઝ અરાઉન્ડ ધ ટ્રી સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ, અને આ વૃક્ષોને કાપતા અટકાવવા માટે એમનું શરીરને વિટરાવી દીધું. ચિત્રમાં દેખાય છે આપણને, ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રિથિક્સ ઇટ્સ સ્ટ્રેટજી. શું કહે છે અહીંયા, કે જે ઉત્તર પ્રદેશના હિમાલયના જે વિસ્તારમાં જંગલોમાં જે વ્યવસાયિક વૃક્ષછેદન જે વિરોધ જે મોટા પાયાની ચળવળે સરકારે તેમની વ્યૂહરચના શું કરી છે, પુનઃવિચાર કરવા માટે મંજૂર કરી. તો મિત્રો, તમે ખાસ ધ્યાન રાખો કે જે અહીંયા એમ્બ્રેસ કર્યું છે, અને જે આ ફેલ થતા વૃક્ષો, જે ફેલ FELL, ફેલ એટલે કપાવવું, કપાઈ જવું, ફેલ એટલે કપાઈ જવાની વાત કરી છે મિત્રો. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન એબવ ધ હાઇટ ઓફ 1000 મીટર. શું કહે છે કે આ જે હકીકતમાં જે વ્યવસાયિક જે વૃક્ષનો જે કાપવા માટે 1000 મીટરની ઊંચાઈથી ઉપરનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે. બેન કરવું એટલે નિષેધ ફરમાવવો, ના પાડી દેવું, રોકવી દેવા. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રિફોરેસ્ટ ધેમ. શું કહે છે કે આ જે નાશ પામેલા જંગલો વિસ્તારમાં ઘણા મોટા છે, અને જંગલ ખાતું તેમનું પુનવીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. પુનવીકરણ કરવું મતલબ રિફોરેસ્ટ, કે જેને ડિગ્રેડ કરવું એટલે એને નાશ કરવું, જે નિષ્ફળ નીવડ્યા છે. શું થયું છે, નિષ્ફળ નીવડ્યા છે. એના પરિણામે, એઝ એ રિઝલ્ટ, એના પરિણામે ધેર ઇઝ નાવ અ
sewer, scarcity of animal fodder and domestic fuel, and acute water shortage. Acute એટલે તીવ્ર, domestic fuel એટલે જે બળતણ ઈંધણ, અને એનિમલ ફોડર એટલે જે પ્રાણીઓના ખોરાક. એટલે આ જે પરિણામ આવ્યું, આ જંગલો નાશ થયા, એના પરિણામે આજે પશુઓને ચારો, ગર્ભપ્રાશની બળતણ તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે તીવ્ર, વોટર શોર્ટેજ એટલે પાણીની અછત. ધ વુમેન સફર ધ મોસ્ટ, અને આ બધી યાતનાઓ કોને સહન કરવાની છે? સ્ત્રીઓએ. આ બધી મુશ્કેલીઓ, આ બધી યાતનાઓ મોટાભાગે સ્ત્રીઓને ભોગવવામાં આવ્યું છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ, એટલે જરૂરિયાતો ઓફ ધ ફોડર એટલે ઘાસચારો, ફ્યુલ એટલે ઈંધણ બળતણ, એન્ડ વોટર એટલે પાણી. હવે શું થાય છે કે આના હિસાબે આ જે સ્ત્રીઓને ઘણા દૂર સુધી આ બધું મેળવવા માટે, ભોગવવા માટે, તેમને ભાગોમાં સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાત માટે ઘાસચારો, બળતણ અને પાણી લેવા માટે આખો દિવસ ચાલવું પડે છે. વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુલ, વોટર, આ બધું મેળવવા માટે આખો દિવસ ચાલવું પડે. ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મુમેન્ટ, એટલે આ ચિમકો મૂળવણની જે પ્રેરણાથી ધ વિલેજ વિમેન હાવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રિજનરેશન. શું કહે છે કે આ જે પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય એ માટે ગામડાની આ સ્ત્રીઓ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે, ધેર રિજનરેશન. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા, સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદીપ્રસાદ, ચાંદીપ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ દેવદાર. આ દેવદારના જે વૃક્ષોને બચાવવા માટે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના સુંદર બહુગુણા અને શ્રી ચાંદીપ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાઓ ઉપર પથરાયેલા આ જે વૃક્ષોને કોણ આવ્યું છે હવે? વૃક્ષ પ્રેમીઓ, લવર, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર, આ વૃક્ષોને બચાવવા માટે આવ્યા, ઘડ આવી ગયા છે. ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયઝ ઇન ધીસ મુમેન્ટ ધ ટ્રીઝ લવ્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. શું કહે છે કે આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને એમ્બ્રેસ કરી દીધું, ટુ એમ્બ્રેસ એટલે બાથ ભીડી દેવી. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુમેન્ટ, અને આ જે ચિપકો ચળવળના નામે પ્રખ્યાત બની. તમે આ પાઠ સમાજ વિદ્યામાં શીખી ગયા છો કદાચ, દસમા ધોરણમાં આવશે તમને કદાચ. કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ, જે નાશ થતું બચાવવું, કન્ઝર્વેશન એટલે નાશ થતું બચાવવું, જંગલોને જે વૃક્ષોને નાશ થતાં બચાવવા, ઇઝ અવર મોરલ ડ્યુટી, એ આપણી એક નૈતિક, મોરલ એટલે નૈતિક ફરજ છે મિત્રો. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, આપણા બંધારણમાં લખ્યું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધીયર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ, લેક્સ, રિવર, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, એન્ડ ઓલ્સો ટુ હેવ અ કમ્પેઝિયન ટુ વર્ડ્સ ઓર્ગેનિઝમ. શું કહે છે આપણા બંધારણમાં કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક જીવન તરફ કરુણા દાખવવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. તો મિત્રો, આ આપણા જે બંધારણમાં, જે ટેક્સ્ટબુકમાં તમને પેજ નંબર અહીંયા તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને આ બંધારણનું આપેલું છે. તમે જોજો, તમે પેજમાં જે ફંડામેન્ટલ ડ્યુટીઝ, આપણી જે મૂળભૂત ફરજો કઈ કઈ છે, એ ફરજોની અંદર તમને આ આપવામાં આવેલું છે. તમારા જે ચોપડીના, દરેક ચોપડીના પેજ પર હશે, ત્યાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. હવે આ પાઠ લાંબો છે મિત્રો, એટલે આને બે ભાગમાં મેં વહેંચ્યો છે, એટલે આગળનો જે પાઠ છે એ પાર્ટ ટુમાં આપણે જોઈશું, એટલે પાર્ટ ટુ જોવાનો તમારે રહેશે.